નમસ્કાર મિત્રો હું ધર્મેન્દ્ર કનાલા આત્મનિર્માણના આ વિડીયોમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું આ બધા જાણો છો એમ આપણે અંગ્રેજી વિષયને ન્યાય આપી રહ્યા છીએ અંગ્રેજી વિષયનો સૌથી અગત્યનો કોઈ પાર્ટ્સ ઓફ સ્પીચ હોય તો એ વર્બ છે અને વર્બમાં જો કોઈ સૌથી વધારે અગત્યનું હોય તો એ ટેન્સ એટલે કે કાળ છે છેલ્લે આપણે એક સાદો વર્તમાન કાળ પૂરો કર્યો એમાં સાદા વર્તમાન કાળના મેં તમને ત્રણ પ્રકાર શીખવાડ્યા એક ટૂબીવાળો એક ક્રિયાપદવાળો અને એક હેવેઝવાળો આમ તો હું આ જે મોડલ ઓક્ઝિલરીને પણ સાદો વર્તમાન કાળ ગણું એની સામે ઘણા બધા વ્યાકરણશાસ્ત્રી છે એ વાંધો લઈ શકે એમનો વાંધો એમની જગ્યાએ આપણે ઊભો રહેવા દઈએ અને આપણે આપણું કામ છે એ શરૂ કરીએ મતલબ અહીંયા મને વર્તમાન શક્તિ જેવું લાગે છે એટલે મેં એને વર્તમાન કાળમાં ગણ્યા છે એ વર્તમાન કાળ ગણાય કે કેમ એ વિશે મતભેદ હોઈ શકે પણ એ શીખતી વખતે અહીંયા આવવા જોઈએ એ વિશે મારા મનમાં જરાય શંકા નથી હવે અહીંયા જોઈએ મોડેલો ઓક્ઝિલરી જો આપણે ચારેય વચ્ચે ભેદ પાડવો હોય તો આવી રીતે પાડી શકીએ દાખલા તરીકે પહેલાંમાં મેં એવું કહ્યું હતું કે આ એમ અ ટીચર એટલે કે હું એક શિક્ષક છું આમાં ખાલી મારું અસ્તિત્વ હતું ત્યારબાદ મેં એવું કીધું આઈ ટીચ યુ વેરી વેલ હું તમને રોજ સરસ રીતે શીખું છું એમાં ક્રિયા હતી આઈ હેવ અ પેન તો એમાં હોવા પણ માલિકી હતી અને આઈ કેન સ્પીક ઇંગ્લિશ તો એમાં શક્તિ છે આ ચારેયમાં ફરક છે જો પહેલાંમાં એમ હતું કે કોઈક કંઈક છે જ્યારે બીજામાં તો કોઈક કંઈક કરે છે જ્યારે ત્રીજામાં તો કોઈકની પાસે કંઈક છે જ્યારે અહીંયા કોઈક કંઈક શક્તિ ધરાવે છે આવડત ધરાવે છે એવા ચાર અર્થના વાક્યો આપણે છે એ જોયા મોડલ ઓક્ઝિલરી કોઈક પાસે કંઈક શક્તિ છે કોઈકની કંઈક ફરજ છે આવું દર્શાવવા માટે જે વપરાય એને આપણે વાળો સાદો વર્તમાનકાળ એવું ગણીએ છીએ અહીંયા ઉપયોગ જોઈએ શક્યતા પરવાનગી કેટલાય ઉપયોગો છે તમે કહો સાહેબ બધા ઉપયોગ અમને કરાવી દો ને એટલે ખ્યાલ આવે તો જ્યારે આપણે આ જ સેક્શનની અંદર સ્પેશિયલ એક વિભાગ ભણશું મોડલ ઓક્ઝિલરી ત્યારે એનો એક એક ઉપયોગ કાળ સહિત અને કાળ ઉપરાંતના ઉપયોગ પણ આપણે લેશું અત્યારે થોડુંક ટૂંકમાં છે એ જોઈએ દાખલા તરીકે ઇટ મે રેઇન ટુ આજે વરસાદ પડે પણ ખરો તો અહીંયા મેનું કામ શું છે તો અહીંયા મેનું કામ શક્યતા દર્શાવવાનું છે કે વરસાદ પડે પણ ખરો અને ન પણ પડે આમે વરસાદની વાત કરતા હોઈએ ત્યારે મે માટે મેં જ વાપરવો એ અગત્યનો છે અને અનુકૂળ છે કારણ કે મેં પડશે કે નહીં એ કોઈ એક્ઝેક્ટલી આમ ન કહી શકે સિવાય કે હવામાન ખાતાવાળા તો એટલે એ મેનો ઉપયોગ બરાબર છે એ ઉપરાંત કમિંગ મેય કમિન્સર અંદર આવી શકું સાહેબ તો અહીંયા એ જ મેનો ઉપયોગ પરવાનગી માટે થયો છે આ મેં શક્યતા દર્શાવે છે જ્યારે આ મેં પરવાનગી છે એ દર્શાવે છે હવે જોઈએ એ ઉપરાંત શક્તિ દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ આપણે થાય છે દાખલા તરીકે શક્તિ કઈ તો કે શક્તિ વર્તમાનની તો તમે કહો તો પાછો એનો ભૂતકાળ પણ થતો હોવો જોઈએ હા થાય છે કઈ રીતે તો આઈ કેન પ્લે ક્રિકેટ જ્યારે હું એમ કહું કે હું ક્રિકેટ રમી શકું છું તો ક્યારે તો એનો મતલબ મારી એ વર્તમાનની શક્તિ છે પણ હું ક્રિકેટ રમી શકતો હતો તો આઈ કુડ પ્લે ક્રિકેટ એનું કેનનું કુળ થયું મતલબ આ વર્તમાનકાળ તો છે જ તે હવે જોઈ વર્તમાન ફરજ દર્શાવવા યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ તારે તારા માતા પિતાનું માનવું જોઈએ હાલમાં માનતો હતો અને માનીશને એ નહીં અત્યારે માનવું જોઈએ તો એ પણ વર્તમાન જેવું સૂચન છે જ તે યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ તારે તારા માતા પિતાનું આમ તો હંમેશા માનવું જોઈએ પણ સૂચન વર્તમાનમાં છે અને એટલે વર્તમાનકાળ જેવું લાગે છે અને એટલે મેં આ વિભાગમાં લીધું જેથી કરીને બાળકો એને વ્યવસ્થિત સમજી શકે હવે જો યાદ રાખો સાથે હંમેશા ક્રિયાપદનું જ વપરાય છે એમાં ક્યારેય થતું નથી મોટા ભાગે એટલે ટૂંકમાં અહીંયા છે એ કોઈ દિવસ આનું ઓબેનું ઓબેડ યુ શુડ ઓબેડ કે આઈ કેન પ્લેડ કે મે આઈ કેમ ઇન એવું કોઈ દિવસ થશે નહીં ક્યારેય તો એનો મતલબ એમ થયો કે એમ એની સાથે એટલે કે મોડલ ઓક્ઝરી સાથે ક્રિયાપદનું હંમેશા પહેલું રૂપ મૂળ રૂપ એ જ વપરાય છે એમાં ક્યારેય વિવનનું વી ટુ એટલે કે ભૂતકાળ થતું નથી કન્સ્ટ્રક્શન જોઈ લઈએ બંધારણ કરતાં એમે હંમેશા વિવન કર્મ અન્ય શબ્દો પૂર્ણ વિરામ તો વિધાન વાક્ય કરતાં એમે પછી નોટ આવી જાય વિવન કર્મ અન્ય શબ્દો વધતા પૂર્ણવિરામ એટલે કે એમે પછી એ આમ તો સહાયકારક ક્રિયાપદ જ છે એમ ઇઝ આર જેવા અને એટલે એના પછી નોટ મૂકાય તો એ બરાબર છે અને એવી રીતે નકારવા કે બને હવે એમ એને આગળ લઈ લો એમ અને એનો પહેલો અક્ષર કેપિટલ કરી નાખો કરતાને પાછળ લઈ જાઓ એનો પહેલો અક્ષર આય અને પ્રોપર નાવન સિવાય સ્મોલ કરી નાખો વિવન તો વિવન જ રહેશે કર્મ અન્ય શબ્દો હતા પ્રશ્નાર્ચીને એક ઉદાહરણ લઈ શી કેન સિંગ અ સોંગ એટ પ્રેઝન્ટ શી કેન સિંગ તેણી ગાઈ શકે છે અ સોંગ ગીત એટ પ્રેઝન્ટ અત્યારે એટલે તેણી અત્યારે એક ગીત ગાઈ શકે છે તો હવે એ જુઓ શી કેન નોટ ખાલી એક શું કર્યું કેન પછી નોટ મૂકી દીધું તો શું બની ગયું નકાર શી કેન નોટ સિંગ અ સોંગ એટ પ્રેઝન્ટ તેણી અત્યારે કોઈ ગીત ગાઈ શકે તેમ નથી કેન શી સિંગ અ સોંગ એટ પ્રેઝન્ટ ખાલી કેનને આગળ લઈ સી કેપિટલ કર્યો શીને પાછળ લઈ એ સ્મોલ કર્યો કેન શી સિંગ અ સોંગ એટ પ્રેઝન્ટ શું તેણી અત્યારે કોઈ ગીત ગાઈ શકે છે નકાર પ્રશ્નાર્થ પણ આપણે ત્યાં પ્રચલિત છે કેન શી નોટ સિંગ અ સોંગ એટ પ્રેઝન્ટ શું તેણી અત્યારે કોઈ ગીત નહીં ગાઈ શકે એનું બીજું સ્વરૂપ કાંટ શી સિંગ અ સોંગ એટ પ્રેઝન્ટ તો એ ટૂંકરૂપ હોય ત્યારે હંમેશા આપણે એને છૂટું નથી પાડતા કાંટને આગળ લઈ લીધું એ પણ નકાર પ્રશ્નાર્થનું રૂપ જ છે હવે ટૂંકા જવાબ જોઈ યસ શી કેન હા તેણી ગાઈ શકે છે નો શી કે નોટ ના તેણી ગાઈ શકતી નથી અથવા નો શી કાંટ તો કાંટમાં એ ભેગું આવી જાય અને ભેગું આવે એટલે જ અહીંયા કેન નોટ ભેગું લઈ લીધું ઓકે અહીંયા કેટલાક અગત્યના વાક્યો મેં તમને એવું કહ્યું હતું કે મિત્રો તમારે છે એ તમારી જાતે વાક્ય બનાવી અને મને દેખાડવાના છે બતાવવાના છે મોકલવાના છે તો આ વિડીયો છે એ જોઈ અને આ બધા એ વાક્યો બનાવો તમારે શું કરવાનું છે તો કે તમારે પહેલાં વાક્યનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનું છે એક પછી એનું નકાર બનાવવાનું છે પછી એનું પ્રશ્નાર્થ બનાવવાનું છે આ ત્રણ વાક્યો દરેકના બનાવવાના છે સૌથી પહેલું કામ શું કરવાનું કોઈ પણ વાક્ય સાદા વર્તમાન આ બધા સાદા વર્તમાન કાળવાળા જ વાક્યો છે એ ફાઇનલ છે એટલે કોઈ પણ વાક્ય આપણા હાથમાં આવે દાખલા તરીકે અહીંયા હું એક ઉદાહરણ આપું સેહવાગ બહુ ખુશ નથી ચાલો તો હવે તમારે એમાં ચાર શક્યતા પહેલાં તપાસવાની ચાર ચારમાંથી કયા પ્રકારનું છે એ પહેલાં ખબર પડવી જોઈએ કયા કયા પ્રકાર તો કે ટુબીવાળું વાળું નંબર બે હેવ હેઝ વાળું મુખ્ય ક્રિયાપદ વાળું કે મોડલ ઓગલરી વાળું કેમ ખબર પડશે સાહેબ ચારમાંથી કયો પ્રકાર છે તો ટેસ્ટ કરો ને જો કોઈક કંઈક છે અથવા અસ્તિત્વ દર્શાવે છે કોઈક કંઈક કરે છે અથવા ક્રિયા દર્શાવે છે કોઈકની પાસે કંઈક છે કે હોવા પણ ધરાવવા પણ દર્શાવે છે કે કોઈકની પાસે કંઈક શક્તિ છે એવું બતાવે છે અચ્છા જોઈએ હવે સહેવાગ બહુ ખુશ નથી હવે તો આમાં કોઈ સહેવાગ બહુ ખુશ નથી એમાં કોઈ અત્યારે ક્રિયા નથી બની રહી તો ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ એક્ઝિસ્ટન્સ બતાવે છે ધરાવાપણું પણ નથી એટલે કે હોવાપણું કે માલિકી પણ નથી તો આની અંદર છે એ ટૂંકમાં મોડલ ઓક્ઝિલરીની વાત પણ નથી શક્તિની વાત પણ નથી અચ્છા એટલે આ વાળું છે બી શું બતાવે તો કે તમારી હાલની પરિસ્થિતિને સ્થિતિ બતાવે એ યાદ આવ્યું અચ્છા એટલે હવે આમાં એમ ઇઝ આર આવશે સાદો વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર તો હવે એનું બંધારણ યાદ કરો કરતા કોણ છે સહેવાગ તો મૂકી દો અંગ્રેજીમાં સહેવાગ હવે સેહવાગ છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવશે એમ ઇઝ કે આર તો ઇઝ પછી નથી એટલે નકાર વાક્ય છે સેહવાગ ઇઝ નોટ કારણ કે ઈજની પાછળ નોટ મૂકવાથી નકાર બને સહેવાગ ઇઝ નોટ શું નથી ખુશ નથી સેહવાગ ઇઝ નોટ હેપી હવે શું કરવાનું તો કે હવે એનું નકાર છે હકાર બનાવીએ સેહવાગ ઇઝ હેપી ખાલી નોટ કાઢી નાખો હવે પ્રશ્નાર્થ બનાવીએ ઇઝ સેહવાગ હેપી લે આટલું સરળ કામ છે પણ એને શરૂઆતમાં આ વિશ્લેષણથી જો તમે કરતા જશો તો તમારું કામ બહુ સરળ બનશે ત્યારબાદ ધીરે ધીરે છે પહેલાં કામ વિશ્લેષણથી કરો ત્યારબાદ ધીરે ધીરે તમારા મગજને એટલી પ્રેક્ટિસ થઈ જશે કે કાંઈ નહીં સીધું વાંક્ય આવે અને તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી શકશો પણ પહેલાં થોડોક સમય માટે આ માથાકૂટ એટલે કે વિશ્લેષણ કરવું આવશ્યક છે અનિવાર્ય છે હવે દાખલા તરીકે હજી પણ છે એકાદ વાક્ય છે એ આપણે એવું લઈએ કે જે જુદા પ્રકારનું હોય દાખલા તરીકે અહીંયા છે તે રોજ મંદિરે જાય છે તો હવે આમાં જોઈએ આમાં શું છે તો પહેલાં આમાં અસ્તિત્વ છે ના અસ્તિત્વ નથી આમાં હોવા પણ ધરાવવા પણ છે ના એવું નથી આમાં કોઈ કંઈક શક્તિ ધરાવે છે એવું છે ના એવું પણ નથી આમાં ક્રિયા છે હા ક્રિયા છે તે રોજ મંદિરે જાય છે મતલબ પહેલું વાક્ય જે જોયું હતું સહેવાગવાળું એ ટૂબીવાળું હતું અને હવે આ વાક્યમાં અંદાજ આવ્યો કે આ વાક્ય ટૂબીવાળું નથી તો કેવું છે તો આ વાક્ય મુખ્ય ક્રિયાપદવાળું છે અચ્છા મુખ્ય ક્રિયાપદવાળું છે એમાં ક્રિયા શું થાય છે ઉગવાની ઓકે કોણ ઉગે છે સૂર્ય ઉગે છે ક્યાં ઉગે છે પૂર્વમાં પૂર્વમાં શું કરે છે ઉગે છે ઓકે તો હવે આમાં કરતા કોને લઈશું તો કે સૂર્ય સૂર્ય અંગ્રેજીમાં ધ સન એમ કહેવાય તો કે ધ સન હવે શું થાય છે એમિઝાર તો આમાં આવશે નહીં કારણ કે એમિઝાર વાળું વાક્ય નથી ધ સન હવે શું આવશે હવે તમે કયો ઉગે છે તો ઉગવા માટે શું આવશે ધ સન રાઈઝી આર આઈ એસ ઇ એસ કેમ એસ લાગ્યો સાહેબ સૂર્ય છે ત્રીજો ત્રીજો પુરુષ પુરુષ છે હોય તો ક્રિયાપદના છેડે એસ કે ઈ એસ લગાડવાનો હોય રાઈઝીમાં શું લગાડ્યું એસ કેમ આર આઈ એસ ઈ છેલ્લે ઈ છે એટલે એસ લગાડ્યો ધ સન રાઈઝીઝ ઉગે છે ક્યાં તો કે અહીંયા લખ્યું પૂર્વમાં તો ઇન ધ ઇસ્ટ તો પૂર્વમાં ઉગે છે ધ સન રાઈઝીઝ ઇન ધ ઇસ્ટ અચ્છા હવે નકાર બનાવવું છે તો બની જશે આમાં નકાર બનાવતી વખતે ડૂ કે ડઝનો સહારો લેવો પડે આ વાક્ય કેવું છે ત્રીજો પુરુષ એક વચન તો કોનો સહારો લઈશું ડઝનો એટલે ડૂજ છે પણ ત્રીજો પુરુષ એક વચન આવે એટલે એસ લાગે ધ સન ડઝન્ટ રાઈઝ ઇન ધ ઇસ્ટ હવે તો કે પ્રશ્નાર્થ ડઝ ધ સન રાઈઝ ઇન ધ ઇસ્ટ વી બનાવી જુઓ તો આ બસ એટલું કરવાનું છે હવે તો દાખલા તરીકે સોનાલી બેન્દ્રેને કેન્સર છે અહીંયા જુઓ સોનાલી બેન્દ્રેને કેન્સર છે તો હવે સોનાલી બેન્દ્રેને કેન્સર છે એમાં સોનાલી બેન્દ્રે છે એ એના કોઈક કંઈક છે એમ બતાવ્યું નહીં કોઈકને કંઈક છે એમ બતાવ્યું કોઈક કંઈક છે એમ નથી બતાવ્યું અચ્છા સોનાલી બેન્દ્રે હિરોઈન છે એમ નથી કીધું ન કે તો કહી દે સોનાલી બેન્દ્રે ઇઝ અ હિરોઈન અથવા સોનાલી બેન્દ્રે ઇઝ એન એક્ટ્રેસ એવું તો નથી કીધું અચ્છા કંઈ ક્રિયા થાય છે નહીં ક્રિયા નથી થતું હોવાપણું કે ધરાવાપણું હા હોવાપણું ને ધરાવવા છે સોનાલી બેન્દ્રેને કેન્સર છે તો એનો મતલબ એમિઝારવાળો નહીં આવે ઓકે ફાઇનલ ક્રિયાપદવાળો પણ નહીં આવે પણ હોવા પણ ને ધરાવવા છે એટલે હેવ હેઝવાળો આવશે અચ્છા કોની વાત છે સોનાલી બેન્દ્રે સોનાલી બેન્દ્રે અરે હું આવશે હેવ કે હેઝ ત્રીજો પુરુષ એક વચન એટલે આવશે હેઝ સોનાલી બેન્દ્રે હેઝ કેન્સર હવે એનું નકાર પ્રશ્નાર્થી શીખવાડ્યું છે તમને સોનાલી બેન્દ્રે ડઝન્ટ હેવ કેન્સર ડઝ સોનાલી બેન્દ્રે હેવ કેન્સર તો આ આ રીતે બનશે હવે જુઓ તમારે અંગ્રેજી ભણવું જોઈએ તમારે અંગ્રેજી ભણવું જોઈએ આમાં કોઈ ક્રિયા નથી તમારે અંગ્રેજી ભણવું જોઈએ આમાં એક્ઝિસ્ટન્સ પણ નથી તમારે અંગ્રેજી ભણવું જોઈએ આમાં ધરાવવા પણ નથી તો આમાં એક પ્રકારની સલાહ છે એટલે મતલબ આ મોડલ ઓક્ઝિલરીવાળું વાક્ય બનશે તમારે યુ ભણવું જોઈએ યુ શુડ ભણવું લર્ન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ યુ શુડ લર્ન ઇંગ્લિશ યુ શુડ નોટ લર્ન ઇંગ્લિશ શૂડ યુ લર્ન ઇંગ્લિશ બસ બહુ આટલું કામ કરવાનું છે તો હવે હું તમને વાક્યો નોંધાવરાવી રહ્યો છું આ વિડિયો જોવો વાક્ય લખો અને પછીનો વિડીયો જોવો ત્યારે આ વાક્યના બધાના જવાબ આવશે તમારી ક્યાં ક્યાં ભૂલ થઈ એ ખાસ નોંધો અને એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરો તમે કેટલી પેટર્ન બનાવશો ત્રણ હકાર નકાર અને પ્રશ્નાર્થ તમે કહે છે પહેલેથી તે નકાર હોય તો તો હકારને પ્રશ્નાર્થ બનાવો તમે કહે છે પહેલેથી પ્રશ્નાર્થ હોય તો તો હકારને નકાર બનાવો એટલે ટૂંકમાં ત્રણ વાક્યો બનવા જોઈએ એક વાક્યમાંથી દાખલા તરીકે હું બોલતો જાઉં છું ચાલો બરાબર સાંભળતા જાઓ નોંધતા જાઓ વિડીયો વારંવાર જોઈને નોંધજો એકનું એક વાક્ય આપણે બે વાર બોલીશું હું ભાવનગરના આધાર મોલે છું અચ્છા હવે તમારે વિચારવાનું શું તો પહેલો વિચાર એ કરવાનો પહેલો વિચાર શું કરવાનો કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરવું હોય તો પહેલો વિચાર શું કરવાનો અહીંયા અત્યારે સાદા વર્તમાન કાળ પૂરતું કયો સાદો વર્તમાન કાળ છે હેવ ક્રિયાપદવાળો વાળો કે મોડલોક જ્વેલરીવાળો આ અચ્છા ખબર પડી ગઈ હવે શું વિચારવાનું હવે કન્સ્ટ્રક્શન વિચારો કરતા કોણ છે ત્યાર પછી ટુબી આવશે કે નહીં હેવેઝ આવશે કે નહીં ક્રિયાપદ આવશે કે નહીં મોડલ ઓક આવશે કે નહીં આટલું વિચારી પછી જો હેવહેઝ આવતું હોય તો ત્યાર પછી કર્મ મૂકવાનું એમિઝાર આવતું હોય તો ત્યાર પછી જેની વાત હોય એ મૂકવાનું ક્રિયાપદ આવતું હોય તો એ મૂકવાનું મોડલ ઓક્ઝ્યુલરી આવતું હોય તો મોડલ ઓક્ઝ્યુલરી મૂકીને પછી ક્રિયાપદ મૂકવાનું કન્સ્ટ્રક્શન વિચારવા પછી એનો નકાર પ્રશ્નાર્થ કેમ થશે એ વિચારવાનું બસ એટલું ધેટ્સ સોલ્વ કરતા ક્રિયાપદ કર્મ આ ક્રમ યાદ રાખવાનો એટલે વાત થઈ જાય પૂરી હું ભાવનગરના આધાર મોલે છું વાક્ય નંબર બે જે આપણે બનાવ્યું સહેવાગ બહુ ખુશ નથી સહેવાગ ઇઝ નોટ હેપી ઇઝ સેહવાગ હેપી સેહવાગ ઇઝ હેપી તો આ પ્રકારના ત્રણ બધાના જ પેટર્નના બનાવવાના ત્રીજું તેઓ ઉપવાસ ઉપર છે હવે અહીંયા ઉપરનું ગુજરાત અંગ્રેજી કેમ કરવું એની રાતે વિચારજો બાકી બધું સહેલું છે ઉપવાસને અંગ્રેજીમાં કહેવાય શું એ શોધજો હું માધુરી દીક્ષિતનો મોટો ચાહક છું વાક્ય નંબર ચાર હું માધુરી દીક્ષિતનો મોટો ચાહક છું પાંચ તેણી તમારી રખેવાળ છે વાક્ય નંબર પાંચ તેની તમારી રખેવાળ છે મતલબ તમારું તમારી વાલી છે તમને સાચવે છે મુછડિયા સાહેબ એક પ્રખ્યાત ડોક્ટર છે વાક્ય નંબર છ મુછડિયા સાહેબ એક પ્રખ્યાત ડોક્ટર છે આમાં થોડુંક શબ્દભંડોળ મેળવવાની અને એ રીતે યાદ કરવાની કોશિશ કરજો શબ્દભંડોળ મેળવવું હોય ક્યાંથી મળશે હવે તો તમે આસાનીથી ગૂગલમાં આ બધા શબ્દોનું અંગ્રેજી મેળવી શકશો ટ્રાન્સલેશનની સુવિધા છે પણ ગૂગલના ટ્રાન્સલેશનમાં નહીં જતા કારણ કે એમાં ખોટું ટ્રાન્સલેશન થશે શબ્દ શબ્દ શોધો એમાં વાંધો નહીં બધું સારું છે બધું સારું છે વાક્ય નંબર સાત તો કેવી રીતે શરૂઆત કરશું તો બધું છે સારું અંગ્રેજીમાં એમ થશે ઓકે આઠમું આ મારા પપ્પાની મિલકત છે દેશથી શરૂ થશે આ મારા પપ્પાની મિલકત છે નવમું તું આ સમજવા માટે બહુ નાનો છો તું આ સમજવા માટે બહુ નાનો છો તુંની વાત છે નંબર દસ અમે ખાસ મિત્રો છીએ નંબર દસ અમે ખાસ મિત્રો છીએ અગિયાર તમે બધા આળસુ છો એમાં આળસું અંગ્રેજી આવડે તો બાકી બધું સહેલું છે તમે બધા આળસુ છો ત્યાર પછી તેણી મારી સાળી છે તેણી મારી સાળી છે તેરમું તે તમારો હક છે તે તમારો હક છે ચૌદમું તે રોજ મંદિરે જાય છે તે રોજ મંદિરે જાય છે હવે તમારે ફરી વાર કહું કે ચાર વસ્તુ ફટાફટ તપાસી જવાની નંબર એક તે કોઈક કંઈક છે કોઈક કંઈક કરે છે કોઈક કંઈક ધરાવે છે કે કોઈક પાસે કંઈક શક્તિ છે જો કોઈક કંઈક છે તો ટૂબી વાળો ટૂબીમાં ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું એમિઝાર કોઈક કંઈક કરે છે તો પછી ક્રિયાપદ આવશે પણ ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ લગાડવાનું યાદ રાખવાનું અને નકાર પ્રશ્નાર્થ હોય તો ડૂડઝનું ધ્યાન રાખવાનું કોઈ કંઈક ધરાવે છે તો હેવેઝનું ધ્યાન રાખવાનું પછી ડુ નોટ હેવ ને ડઝન્ટ હેવવાળું પ્રશ્નાર્થનકાર બનાવવાનું આ પછી જો મોડલ ઓક્ઝુલરી હોય તો કયું મોડલ મોક્ઝુલરી મૂકવું એ ખાસ યાદ રાખો એટલે વાત પૂરી સાદા વર્તમાન કાળમાં બીજું કંઈ છે નહીં તો અહીંયા જુઓ તે રોજ મંદિરે જાય છે તેની મારી સાળી છે બાર નંબર તેર નંબર તે તમારો હક છે હકનું અંગ્રેજી આવડવું જોઈએ તે તમારો હક છે ચૌદમું તે રોજ મંદિરે જાય છે પંદર હું સવારે સાત વાગે નાસ્તો લઉં છું હું સવારે સાત વાગે નાસ્તો લઉં છું સોળ સૂર્ય પૂર્વમાં ઉગે છે જે